વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ એક ધાર્મિક સામાજિક જાગૃતિ અગાઉના વિડીયોમાં આપણે મિત્રો દયાનંદ સરસ્વતી વિશે કેટલીક વાતો કરી હતી આપણે દયાનંદ સરસ્વતીએ સમાજમાં સુધારણા લાવવા માટે જે પ્રયત્ન કર્યા હતા એની વાતો કરી ગયા પંદર વર્ષ સુધી ભારત ભારતભરમાં પરિભ્રમણ કરીને યોગનો અભ્યાસ કરે છે સત્યની શોધમાં ત્યાગ કરે છે લોકોને વેદ તરફ પાછા વળોનો બોધ આપે છે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરે છે લોકોને સમજાવે છે કે આપણા ધર્મોમાં આપણા ગ્રંથોમાં કોઈ કુરિવાજોનો ઉલ્લેખ જ નથી ઘણી બધી વાતો આપણે એના વિશે કરી એમણે સ્થાપેલા આર્ય સમાજ વિશે આપણે છેલ્લે વાત કરી ગયા કે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી હવે ત્યાંથી આપણે આગળ વાત કરીશું મિત્રો તો આર્ય સમાજે લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં એમણે પોતાનો પ્રચાર કર્યો હતો પોતાના વિચારોનો પોતાના સિદ્ધાંતોનો અને એના થકી એમણે સમાજની અંદર પરિવર્તન લાવ્યું હતું મિત્રો અહીં એક સરસ મજાની સમજવા જેવી વાત આવે છે શુદ્ધિ ચળવળ તો શુદ્ધિ ચળવળ એટલે શું અને કોણે શરૂ કરી હતી તો મિત્રો તે સમયની અંદર ખરેખર ઘણા બધા હિન્દુઓએ પોતાનો મૂળ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી લીધો હતો એ લોકોને ફરીથી હિન્દુ ધર્મ લાવવા હિન્દુ ધર્મમાં લાવવા માટે દયાનંદ સરસ્વતી એક ચળવળ ચલાવી હતી જેને શુદ્ધિ ચળવળ કહેવાય છે તો જોઈએ ચાલો આપણે શુદ્ધિ ચળવળ એટલે શું તો આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે જે ચળવળ ચલાવી એને શું કહેવાય શુદ્ધિ ચળવળ જેને કારણે જેણે ધર્મ સ્વીકાર્યો હોય એટલે કે હિન્દુ ધર્મ છોડીને બીજો ધર્મ સ્વીકાર્યો હોય અથવા સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મૂક્યા જેને કહેવાય શુદ્ધિ ચડવા તો સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી એમના સમાજની જે પ્રવૃત્તિ છે એમના જે મિત્રો છે લાલા લાલા પંડિત ગુરુ લજપતરાય જેવા નેતાઓએ એમની સંસ્થાની આ પ્રવૃત્તિ ચાલુ રાખે છે સ્વામી શ્રદ્ધાનંદે આ યાદ રાખવા ઈસવીસન ઓગણીસો બેમાં માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું એટલે સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે કયું ગુરુકુલ સ્થાપ્યું હતું તો સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો ને બે ની અંદર હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું હતું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય પણ શરૂ કરવામાં આવી હતી જો આપણી બહેનોનું શિક્ષણનું પ્રમાણ ખૂબ ખૂબ ઓછું હતું તે સમયમાં આપણને ખબર છે એટલે સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ વધે સ્ત્રીઓના શિક્ષણમાં જાગૃતિ આવે એટલા માટે ગુજરાતમાં આપણા ગુજરાતમાં આપણું જે વડોદરા છે એ વડોદરામાં કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી હતી અને એમાં કન્યાઓને શિક્ષણ આપવામાં આવતું એમાં આપણી કન્યાઓને શિષ્ટ શ્રમ સંયમ ચરિત્રના પાઠોને શિક્ષણ આપવામાં આવતું હતું એટલે સરસ પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવ્યો હતો એટલે રાજા રામ મોહન રાય ત્યાર પછી આપણે વાત કરી દયાનંદ સરસ્વતી જેમણે સમાજ સુધારણા લાવવા માટે પોતાનો ખૂબ કિંમતી સમય અને ફાળો આપ્યો હતો ત્યાર પછી એવા જ એક મહાન સમાજ સુધારક અને સંત કહી શકાય એવા વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ વિશે આપણે વાત કરવાના છે જે ભારતના હિન્દુ ધર્મના જ્યોતિધર કહેવાય એ રામકૃષ્ણ પરમહંસ ખૂબ મહાન વ્યક્તિ હતા એક ક્ષંટ પણ હતા એ તો જોઈએ મિત્રો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર કહેવાય છે મેં અત્યારે જ વાત કરી તમને બધા જ ધર્મના સત્યને પામનાર એ એક ક્ષંટ પણ હતા અને એક સુધારક પણ હતા ખરેખર બહુ મહાન વ્યક્તિ હતા હવે એમનો જન્મ ક્યાં થયો હતો યાદ રાખજો તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાર પુકુર ગામમાં થયો હતો બાળપણથી જ એમને ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો મિત્રો તેઓ કલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતા કાલી માતાના મંદિરના પૂજારી હતા આ દક્ષિણેશ્વરમાં જે કાલી માતાનું મંદિર આવ્યું હતું ત્યાં માતાની ઉપાસના કરતા પૂજા કરતા એ પૂજા પૂજારી તરીકે કામ કરતા મિત્રો એમણે ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો ખરેખર એમના પ્રસંગ તમને વાત મિત્રો એ કાલી માતાને ખૂબ પ્રાર્થના કરતા માતાને આજીજી કરતા રોજ આજીજી કરતા કે મા તું તારા મૂર્તિમન સ્વરૂપમાંથી સાક્ષાત સ્વરૂપમાં આવ અને મને દર્શન આપ રોજ આવી માને આજીજી કરતા પણ મા પ્રગટ થતા નહીં અને દર્શન આપતા નહીં પછી એક દિવસ એમની જે ઈચ્છા છે જેમની આકાંક્ષા છે એટલી બધી એ ઉટાવળી થઈ જાય છે એટલી બધી પારાકષ્ટા એ પહોંચી જાય છે અને એ નક્કી કરી દે છે કે જો માં તું આજે મને દર્શન નહીં આપે ને તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ એવી જીદ પકડે છે એક ભક્તની એક ભક્તિની એક માની સામે એક જીત છે તો એ એમની સાચી શ્રદ્ધા અને ભક્તિ હતી મિત્રો માની સામે જીદ કરે છે કે તું મને દર્શન આજે નહીં આપે ને સાક્ષાત સ્વરૂપે તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ અને એવી જીત સામે સાચી ભક્તિ સામે એમની સાચી શ્રદ્ધા સામે માં હારે છે અને મા એ મૂર્તિમાંથી ખરેખર સાક્ષાત સ્વરૂપે પ્રગટ થાય છે અને રામકૃષ્ણને દર્શન આપે છે મિત્રો ભગવાન સાક્ષાત મા સાક્ષાત એમને દર્શન આપે છે તો કેવી એમની ભક્તિ અને કેવી એમની શ્રદ્ધા હશે ભગવાન ભક્તને પણ પ્રહલાદને પણ દર્શન આપ્યા હતા દરેક ભક્ત જે શ્રદ્ધા અને ભાવથી ભક્તિ કરે છે અને ભગવાન દર્શન આપે તમને મને પણ આપે પણ એવી ભક્તિ અને એવી શ્રદ્ધા આપણી હોવી જોઈએ આજે આપણી ભક્તિ અને શ્રદ્ધા કેવી થઈ ગઈ બધી વસ્તુઓ માટે આપણે ભગવાનના મંદિરે માગવા જ જઈએ છીએ શ્રદ્ધા અને ભક્તિથી જવાવાળા બહુ ઓછા લોકો છે મારું આ કામ થઈ જાય તો સફરજન સફરજનને હાથ ચઢાવી દેવા મારું આ કામ થઈ જાય તો હું પેંડા ચડાવીશ મારું આ કામ થઈ જાય તો હું આમ કરીશ ભગવાનને આપણે પ્રલોભન આપીએ છીએ આવી આપણી ભક્તિ અને શ્રદ્ધા તો કામ થાય તો આમ કરીશ એવી આપી શ્રદ્ધા એટલે કામ થશે જ તારી ઉપર સો ટકાનો સો ટકાનો વિશ્વાસ છે એવી ભક્તિ એવી શ્રદ્ધા આવવી જોઈએ જે બહુ ઓછી જોવા મળે છે એટલે ભગવાન આપણને દર્શન નહીં આપે આપે રામકૃષ્ણ પરમહંસને આપ્યા તો આપણને પણ આપે પ્રહલાદની વારે આવા આવાવાળો ભગવાન આપણી પણ વારે આવ્યો પણ આટલી આપણી શ્રદ્ધા અને ભક્તિ ખૂટે છે ક્યાંક ખૂટે છે મિત્રો એવી શ્રદ્ધા અને ભક્તિ આપણી પણ હોય તો ભગવાન આપણને પણ દર્શન આપે જ ચોક્કસ આપે પણ રામકૃષ્ણ પરમહંસની વાત અલગ છે એમની ભક્તિ અને શ્રદ્ધાની વાત અલગ છે પછી આપણે મંદિરે જઈને એવું ન કરવાનું રામકૃષ્ણ પરમહંસ એવું કેમ કે આપણામાં એટલી અને ભક્તિ છે એ પહેલાં વિચારવાનું નહીં તો પછી કોઈને એમ થાય લાવો હું પણ પરમહંસની વાત કરતા ને સર એવું કરું મંદિરે જઈને દેહ ત્યાં કહી દે દર્શન આપ તો કંઈમાં આપવાના નથી હો એ પણ કહું છું એટલે મિત્રો એવી ભક્તિ એવી શ્રદ્ધા જોઈએ તો ભગવાન આજે પણ દર્શન આપે જ તો ખૂબ શુદ્ધ ચરિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો એમની પાસે આવતા હતા એ લોકોને ઉપદેશ આપતા જ્ઞાન આપતા સાચી સમજણ આપતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે એમની મુલાકાત થઈ હતી અને કેશવચંદ્ર સેન દયાનંદ સરસ્વતીએ એમની પાસેથી ઘણું બધું જ્ઞાન મેળવ્યું હતું ઘણો બધો ઉપદેશ એમની પાસેથી મેળવ્યો હતો અને પાશ્ચાત્ય અસર પામેલા આ લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થાય છે એમનામાં આધ્યાત્મિક વિચાર આવે છે ભક્તિના વિચારો આવે છે અને એ ઉપદેશ જે મેળવે છે એનાથી પોતાના સમાજમાં સુધારણા લાવવા માટે જાગૃતિ લાવવા માટે એમને ખૂબ કામ આવે છે એટલે ખરેખર રામકૃષ્ણ પરમહંસનું કામ ખૂબ જોરદાર હતું ત્યાર પછી બીજા જ એક મહાન સમાજ સુધારક અને ભારતના મહાન એવા વ્યક્તિ સ્વામી વિવેકાનંદ આપણે વાત કરીશું જેને તો સૌ કોઈ જાણે છે એમનું મૂળ નામ છે નરેન્દ્રનાથ અઢારસો ત્રેસઠ ઓગણીસો બે સમયની વાત છે બંગાળી સ્નાતક સ્નાતક થયા હતા એ કોલેજના ત્રણ વર્ષ પૂરા કરે એટલે સ્નાતક કહેવાય રામકૃષ્ણ પરમહંસ ના એ સંપર્કમાં આવે છે અગાઉ આપણે વાત કરી ગયા રામકૃષ્ણ પરમહંસ વિશે એમને એ ગુરુ માને છે એમના શિષ્ય બને છે અને એમની પાસેથી જ એ પોતાની જ્ઞાનની જે પીપાસા છે ને એની એની તૃપ્તિ એમની પાસેથી જ એને થાય છે એટલે રામકૃષ્ણ એ નરેન્દ્રની સ્વામી વિવેકાનંદની જ્ઞાન પીપાસાની તૃપ્તિ પૂર્ણ કરેલી તૃપ્ત કરેલી એટલે નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બને છે સંન્યાસ ધારણ કરે છે સ્વામી વિવેકાનંદ અને સંન્યાસ ધારણ કર્યા પછી એ સ્વામી વિવેકાનંદ ધામ નામ ધારણ કરે છે એટલે યાદ રાખવાનું આપણે વાત અગાઉ જોઈ ગયા એમનું મૂળ નામ જે છે બાળપણનું નામ છે નરેન્દ્રનાથ દચ છે પરંતુ એ સંન્યાસ ધારણ કરે છે ત્યાર પછી એ સ્વામી વિવેકાનંદ નામથી ઓળખાય છે એટલે ખરેખર એ ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનનો એ ઊંડો અભ્યાસ કરે છે અને એ અભ્યાસથી પછી પોતાના સમાજની અંદર પોતાના વિચારો સિદ્ધાંતોનો પ્રસાર કરે છે સ્વામી વિવેકાનંદે લોકોમાં દુખી માનવની સેવા કરવી અને એમાં જ ઈશ્વરના દર્શન કરવા એવો બોધ આપ્યો યાદ રાખવાનું સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદે દુખી માનવની સેવા કરવી અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવા એવો બોધ લોકોને આપ્યો હતો સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી હતી મિત્રો તમને બધાને ખબર હશે આ વાત તો એક પ્રસંગની વાત આપેલી છે વાત છે યુનાઇટેડ સ્ટેટ અમેરિકાની અંદર અમેરિકાનું એક શહેર છે એનું નામ છે શિકાગો એમાં એક અખિલ વિશ્વ ધર્મ પરિષદ ભરવામાં આવી હતી જેમાં ભારત વતી સ્વામી વિવેકાનંદ ગયા હતા એમણે હાજરી આપી અને તમને ખબર છે મિત્રો એ સમયની અંદર દરેક ધર્મના લોકો પોતાનું ધર્મ પુસ્તક પણ સાથે લઈ ગયા હતા અને ધર્મ પુસ્તકો જે મૂક્યા હતા ને એમાં સૌથી છેલ્લે આપણી શ્રીમદ્ ભગવદ્ ગીતા તમને ખબર હશે આપણું ધર્મ પુસ્તક કયું શ્રીમદ્ ભગવદ ગીતા એને સૌથી છેલ્લે મૂકવામાં આવી હતી અને આપણને ખબર છે આપણે ધર્મ પુસ્તક જે છે ધર્મ પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતા એમની સાઈઝ પણ તમને ખબર છે એ ખૂબ નાનું હતું અને બાકીના જે ધર્મના લોકોના ધર્મ પુસ્તક છે ખૂબ મોટા મોટા સાઈઝના હતા એટલે આપણી ભગવદ્ ગીતા હાઉ દબાઈ ગઈની છે દેખાતી પણ ન હતી ધર્મના લોકો ઘણા બધા ધર્મના લોકો આપણી એની મશ્કરી કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ ખૂબ સરસ જવાબ આપેલો કે અમારી જે આ ગીતા છે ને એ તો તમારા આ બધાનો પાયો છે હવે તમને ખબર છે મકાનમાં પાયો એ ખૂબ મહત્વનો છે પાયો ન હોય તો મકાનની શું હાલત થાય બસ આ દરેક ધર્મના આ જે છે ને અમારી ગીતા એનો પાયો છે બધા લોકોની બોલટી બંધ કરી દીધેલી મશ્કરી મજાક જે કરતા હતા ને ચૂપ થઈ ગયેલા એવી સરસ વાત એમણે જબરજસ્ત જવાબ આપ્યો હતો તો એમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી ત્યારબાદ એ અમેરિકા પછી યુરોપ ઇજિપ્ત ચીન જાપાન ઘણા બધા દેશોમાં પ્રવેશ કરે છે અને આપણી ભારતીય સંસ્કૃતિનો એ ફેલાવો કરે છે ખરેખર એ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા એમણે ભારતીય લોકોને એક સૂત્ર આપ્યું હતું યાદ રાખવાનું કે સ્વામી વિવેકાનંદે ભારતીય લોકોને કયું સૂત્ર આપ્યું હતું ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર એમણે આપ્યું હતું યાદ રાખવાનું મિત્રો કે સ્વામી વિવેકાનંદે ભારતીય લોકોને કયું સૂત્ર આપ્યું હતું સ્વામી વિવેકાનંદે ભારતીય લોકોને ઉઠો જાગો અને બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી હવે યાદ રાખવાનું સ્વામી વિવેકાનંદે કયા મઠની સ્થાપના કરી હતી તો સ્વામી વિવેકાનંદે અઢારસો એમના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મંથની સ્થાપના કરી હતી અને આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો આ મિશનનો મૂળ હેતુ માનવ સેવા અને જ આપ્યું છે જો એ માનતા હતા કે લોકોની સેવા એ જ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા લોકોની સેવા કરવામાં જ ઈશ્વરના દર્શન કરવા સમજો દુઃખી માનવની સેવા કરવી અને એમાં જ ઈશ્વરના દર્શન કરવા એમણે બોધ આપ્યો હતો એટલે એમના એમના જે મઠ છે એનો મુખ્ય ઉદ્દેશ જ હતો લોકોની સેવા કરવી માનવની સેવા કરવી અને રામકૃષ્ણ પરમહંસ એમના જે ગુરુ છે સ્વામી વિવેકાનંદના એમના જીવન માટે પ્રેરણા લઈને એણે જનસેવા એ જ પ્રભુ સેવા એ સૂત્ર એમણે પોતાના મિશનને આપ્યો હતો અને એમના મિશને પણ રામકૃષ્ણ મિશન મઠ એમણે પણ એમનો આ જનસેવા સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને મિશન એ એમને અપનાવ્યું હતું અને એના થકી એમણે આપણા દેશની અંદર અનેક શાળાઓ ખોલી હતી અને શિક્ષણ આપ્યું હતું એટલે એજ્યુકેશન દ્વારા સમાજમાં ઘણું બધું પરિવર્તન આવે છે તે સમયમાં સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું એટલે એમણે શિક્ષણનો પ્રયત્ન કર્યો દેશમાં અનેક જગ્યાએ શાળાઓ ખોલી દવાખાનાઓ ખોલ્યા અને દવાખાનાઓ ખોલીને સમાજ સેવાનું કાર્ય કર્યું તો મિત્રો એમની જે શાખા છે ભારતને પણ દેશ અને વિદેશની અંદર દેશ તો ખરું જ પણ વિદેશની અંદર પણ આજે એમની સંસ્થા કામ કરે છે આજે પણ આજે પણ એમની સંસ્થા વિદેશમાં પણ કામ કરી રહી છે દેશમાં પણ કામ કરી તો આવા એક મહાન સુધારક સ્વામી વિવેકાનંદ વિશે આપણે વાતો કરી એમના કાર્ય વિશે વાત કરી એમના મિશનના કાર્ય વિશે વાત કરી ત્યાર પછીનો જે વાત છે મુસ્લિમ સમાજ અને એના સુધારાની ચળવળો વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંને માતરમ જય હિન્દ જય ભારત